હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બરોબર છો ને? તો કાંઈક પોણા સાત થાય છે. આજે છે મારા મમ્મીનો બર્થડે. તો આમ તો મોસ્ટ ઓફ બધા એ લોકો બધું સેલિબ્રેટ કરે છે, એનિવર્સરી, બર્થડે, મમ્મીના ઘરે પાર્ટી જો જઈ જોઈતી. અને પતિદેવને આજે હાફ ડે હતો. હાફ ડે મીન્સ કે બપોર પછી ગયા હતા. અને મેં પૂછા કરી, તમે હાલશો? તમે બધા સાંભળ્યા હતા ને બપોરે? એમ બે જણા શું લીધો? ઉધડો લીધો હતો. સાંભળે છે પણ બધું શું કેવું બાકી બધાય? તમને મારા વ્લોગ જોવા હોય ને તો પછી હવે નવું નવું કરવું પડશે. ઓ એક મેં ના શું નામ હતું, સોરી, ઉભા રહ્યું એને, માનસી ઠાકોર, પાણીપુરીનો વિડીયો એને જોવો છે. એટલે એમાં શું ખબર, માનસી ઠાકોર તમારા ખાસ તમે કમેન્ટ કરી હતી ને એટલે તમને કહું કે હું એને બોલતા નથી, કોઈ માને નહીં દર્શો ને માને ગુંગાય ગુંગા. આ તો છે ને તમે યુટ્યુબ પાસે આવી રીતે વિડીયો ઉતારી રહ્યા, વિડીયો એને ઉતારે આપણે. હાલો હું પછી રેડી બેડી તમને માણસી ચોવાણ વારી કમેન્ટ કરશે, કપડાં બતાવી બતાવી દઉં, જરૂર આવજો. આ અમે, હું, મમ્મી, ભાભી બધા અહીંયા કને આવ્યા હતા. રાઘવની માંગ હતી કે હાલો આશાપુરા મંદિરે હાલી. બીજી હવે અત્યારે ડાયરેક્ટ ક્યાં જઈએ, કેમ કે જે 7:30 થતા હતા ડાયરેક્ટ તો જમવાનું ન જ ભાવત. તો તમે કે ક્યારે પણ ફરવા આવો ને, જેમ કે મોગલધામ આવો અથવા ભુજમાં ક્યાંય પણ આવો, તો આશાપુરા મંદિરે તમે આવજો. જેમ કે માતાનું મળ બહુ વખણાય, એવી જ રીતે અમારે અહીંયા કને ભુજમાં આશાપુરા મંદિર બહુ વખણાય. તો આ જો બહારનું લોકેશન છે અને અહીંયા કને આવે તો બધું કેવું સરસ સરસ બની ગયું. નહીં પણ જોવું, હાલો ગુફા છે, એક આમ નાનકી એવી ગુફા, મીન્સ કે એક ટાઈપનું બનાવ્યું છે આ ટાઈપનું. અહીંયા કને છોકરાઓનું રમવાનું છે, પછી શિવ પાર્વતીની મૂર્તિ, પછી આશાપુરા માની મૂર્તિ, ઘણું બધું છે. આવશો તો તમને પોતે મજા જ આવશે, પોઝિટિવ વાઇબ્સ બધા આવે. જો આશાપુરામાંની મૂર્તિ દર્શન કરી લેતા આવો બધાએ આજે. હલો હવે આ ટાઈપનો અલગ વ્લોગ થઈ જશે થોડોક. આમ તો મોસ્ટ ઓફ બધું ભાષણ દેતી હું એવા જ વ્લોગ હોય, પણ આજે તમને કાંઈક, તમે કહેતા હોય ને ફરવા જા ફરવા જા, તો હલો બીજે તો ક્યાંય નથી ગઈ, પણ અહીંયા આવી હતી તો મેં કીધું હલો બધાને દર્શન કરાવી દઉં આશાપુરામાંના. આજે તો મને રાજ જાલાદી, પછી અમુક અમુક જે છે જે ભુજમાં આવે છે ને એમને, કેમ કે માવતર ભુજમાં હોય ને તો એ બધા અહીંયા કને આવે જ છે આશાપુરા મંદિરે. તો ઘણા દર્શન કરવા આવે તો અહીંયા કને બધાને ખબર જ હશે મારા ખ્યાલથી, કેમ કે બહુ ફેમસ મંદિર છે, ઘણા વર્ષોથી છે અહીંયા, ઝૂલા છે. અને પછી અમે આવ્યા હતા હમીસર પાસે, ભુજમાં રહેતા હશે અને ખબર જ હશે કે હમીસર ક્યાં છે. તો મેં શોર્ટ વિડીયોમાં નાખ્યો છે, તો આ શું કહેવાય, નામ તો મને નથી આવડતું, પૂછતા ભૂલી ગઈ. હવે આ મસાલાની જો આપણે ખબર પડી જાય ને કે આ લોકો કેવી રીતે બનાવે, આપણા કને સ્પ્રિંગ તો હોય નહીં, બટ જો આ મસાલાની એકવાર જાણકારી મળી જાય કે કેવી રીતે બનાવે છે આ મસાલો, તો આપણે ઘરે પણ ટ્રાય કરી શકીએ. આના ઉપર બધું લગાવી કરી અને પછી એને ફ્રાય કરી લીધો હતો, મેં તરી લીધો હતો, ડીપ ફ્રાય જ કર્યો હતો, ખાલી ફ્રાય નહોતા કર્યા. અને આજે તો શું થયું ખબર છે કે આ વિડીયોમાં ભાઈ પણ મને કહેતા હતા કે ભાઈ બેન તમે વિડીયો ઉતારી લો. પહેલાં હું ઉતારતી હતી, પછી મેં બંધ કરી નાખ્યો હતો, સામેથી કીધું કે તમે વિડીયો ઉતારી લો. અને આ પહેલાં અહીંયા કાંઈ ઊભા નહોતા રહેતા, પણ હવે આ જોવા મળે છે. તો મને ભાભી, અને પ્રાઇસ પણ તમને કહી દઉં, 20 રૂપિયાવાળો પણ હતો અને આ 40 રૂપિયાવાળો પણ હતો. તો મેં 40 વાળો અમે લીધો હતો, પણ અમે એક જ ટ્રાય કર્યો ત્રણે વચ્ચે, કેમ કે પછી ન ખવાય તો વરી ઓ એટલા માટે. પણ ટેસ્ટમાં હતો બાકી, ઓ મને તો બહુ ટેસ્ટી લાગો, ખોટું નહીં કહું, બહુ મસ્ત હતો. અને 40 રૂપિયા વસૂલ હતા, એમ બધાએ જરા જરા ટેસ્ટ કર્યો. રાઘવને પણ મજા આવી, પણ એને એની કેન્ડી ખાધી અને અમે બધાએ આ ટ્રાય કર્યો. જો કેવો રાજી થાય, એને એમ જ છે કે આ પણ કેન્ડી જ છે, એને કોણ સમજાવે. હલો પછી અમે ટ્રિપલ સીટમાં, અને કાલે અમારી સાથે એક વસ્તુ થઈ કે અમે આરટીઓ વાળા એમને પકડી લીધા હતા, પણ ઠીક છે, કાંઈ થયું નહીં ભલે, પણ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો કે કેવી રીતે કોઈક જાળી લે પોલીસવાળા. ત્યારે અમે ટ્રિપલ સીટમાં હતા ને એટલા માટે નકાય કોઈ દી એવું થયું નથી, પણ આવું થઈ ગયું એ ટાઈપનું. પછી અમે બસ મારો ભાઈને બધા આવ્યા, કાકેદી હડ્ડી છે ને દર્શન, હં. પછી અહીંયા કને હું કોઈ દી નથી આવી, આમ તો ભુજમાં બધી હોટલ જોયેલી છે એવું નથી, મમ્મીના ઘરે તો અહીંયા પણ દર્શને બધી બતાવી જ છે ઘાટી ઘાટીઓ. લગનથી મેં પહેલાં અમે બહુ જ હોટલોમાં જતા, પણ હવે તો મને હોટલોનો ખાવાનો જ બધો ઓછો ભાવે. ના ડિશ કેવી મસ્ત છે જુઓ,
અને મેં શોર્ટ વિડીયોમાં કીધું હતું ને, હજી પણ તમને કહું, મને આમ નથી ખબર, 100% નથી કહેતી, પણ મને એમ ડિટેલ મળી એટલે તમને કહું કે આ હોટલમાં બહુ ભાડો ને બહુ છે, કાંઈક 1 મહિનાનો 3.5 લાખ રૂપિયા ભાડો લે છે. સાચો છે ખોટો મને જ ખબર, પણ મને ખબર પડી એટલે મેં કીધું હતું. કદાચ ભુજમાં આવો તો નવી હોટલ તપાસ કરતા હો તો આ કાંકેદી હડ્ડીમાં તમે આવી શકો છો. જરાક આમ તમારા શું કહેવાય, બજેટ ફ્રેન્ડલી તો મને જ ખબર, પણ ફૂડ સારું છે. મને થોડોક ટેસ્ટી ઓછો લાગો, પણ તમને કદાચ સરસ પણ લાગે. પછી એક બીજી વસ્તુ મંગાવી હતી, પણ એનું મને નામ નથી આવડતું, પણ હું બસ બધી વસ્તુ એન્જોય કરી. ભાભી વધારે પૂરતું એવું જ બધું ટ્રાય કરે કે દીદી તમે જ્યાં ન ગયા હોય ને હું હાલી. પહેલાં અમે અક્ષર ઢોસામાં ગયા હતા જે ભુજમાં હશે ને એ પણ ખબર હશે.